દિવાળી પહેલા પીએમસી બેંકના ખાતાધારકો પોતાના જ રૂપિયા માટે સંઘર્ષ કરી રહ્યા છે. કોઈ દિવાળીની ખરીદી કરવાની છે તો કોઈને બાળકોની ફી ભરવાની છે, પરંતુ ખાતામાંથી પૂરતા પ્રમાણમાં રૂપિયા ન ઉપાડી શકતા આ ખાતાધારકોની દિવાળી બગડી ગઈ છે. અને તેથી જ હવે ખાતાધારકો દિવસે ને દિવસે પોતાનું આંદોલન કાપી રહ્યા છે. ફરી એકવાર પીએમસી બેંકના મોટા પ્રમાણમાં ખાતાધારકો રસ્તા પર ઉતરી આવ્યા અને રોષ વ્યક્ત કર્યો. તેઓ પોસ્ટર્સ લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમના હાથમાં બ્લેક દિવાળી લખેલા પોસ્ટર્સ હતા. એટલું જ નહીં, હવે આ ખાતા ધારકોએ તો ભૂખ હડતાલ પર ઉતરવાની પણ તૈયારી બતાવી છે. ચીમકી પણ ઉચ્ચારી, જો બે દિવસમાં સરકાર રૂપિયા ઉપાડવા માટે કોઈ નક્કર નિર્ણય નહીં કરે તો તેઓ ભૂખ હડતાલ પર ઉતરે. પૈસા હમરા કમ સે કમ 1.3 હૈ ઓર મેન ક્યા હૈ ના હમારી ફેમિલી કા પૈસા બડા હૈ ઓર જો હૈ કે 24 તારીખ સે મેં ઇસમે લગા હું જમા કરાયા થા હમારે સાથ મેં પૂરે મુંબઈ કી કે નવી મુંબઈ કી ઓર ઉલ્લાસનગર કલ્યાણ થાના કી પબ્લિક આ સબ આ ગઈ હૈ. આજ હમે લોલીપોપ નહીં ચાહિયે, આજ હમે ફૂલ એન્ડ ફાઇનલ રિઝલ્ટ ચાહિયે. आप खुद ही समझ सकते हैं कि कितना तकलीफ होगी आपको. 40,000 है एक महीने में मुंबई जैसे शहर में, तो कितना आता है? 6,000 कुछ आता है. तो 6,000 में आप बताइए, उससे आप दवा लेंगे, घर का खाना खाएंगे, कि आप किधर जा सकते हैं, जब बच्चों की फीस भर सकते हैं, क्या हो सकता है? एक कॉमन बंदे को समझ में आती है बात कि 40,000 से 6 महीने नहीं चलते हैं. सब लोग पीड़ित है, कोई किसका ऑपरेशन है, किसको बच्चे को स्कूल भेजना है, कॉलेज भेजना है, सब पढ़ाई बाकी है, सबका फीस भरना है. तो ये गवर्नमेंट कुछ करना चाहिए इसके लिए, इस चीज को पर ध्यान देना चाहिए. अभी बहुत हो गया इस बारे में, कुछ तो होना चाहिए इस चीज के लिए. हमारा बैंक में डिपॉजिट है, फिक्स डिपॉजिट, हमारी बेटी की शादी के लिए रखा हुआ पैसा है, हमारा करंट अकाउंट है जो कि फ्लैक्सी अकाउंट में चल रहे हैं. मुझे आज के तारीख में जीएसटी भरना है, एडवांस टैक्स भरना है, हमने अपना इनकम टैक्स का रिटर्न नहीं सबमिट किया है, उसका पेमेंट करना है. इस तरह से हम सफर कर रहे हैं. लोगों को तो बहुत तकलीफ हो रही है. रिजर्व बैंक ये जो रूल लाया है 6 मंथ्स में 40,000 दे रहा है, 40,000 से क्या होगा? एंड वी डोंट वॉन्ट द 1 लाख ऑल्सो. हम लोग को पूरा एक्सेस चाहिए अपने अकाउंट के लिए, बिकॉज हमें ईएमआई देना है, ईसीएस देना है, ये सब तो नहीं हो पा रहा है ना. बच्चों का फीस है किसी का, सबके अलग अलग प्रॉब्लम्स हैं, सीनियर सिटीजन्स का प्रॉब्लम है. आखिरी खाता धारकों की मांग शू है? તો ખાતાધારકોનું કહેવું છે કે બેંકે 6 મહિનામાં 40,000 રૂપિયા સુધી ઉપાડવાની મંજૂરી આપી છે, પરંતુ 40,000માં 6 મહિના કાઢવા કેવી રીતે? દિવાળીની ખરીદી, બાળકોની ફી, ઘર ખર્ચ, આ બધું 40,000માં પૂરું ન થઈ શકે. તેથી સરકાર તેમના ખાતામાં રહેલા તમામ રૂપિયા ઉપાડવાની મંજૂરી આપે. એટલું જ નહીં, ખાતાધારકોનું એવું પણ કહેવું છે કે આરબીઆઈના હસ્તક બેંક હોવાની વાત કરી સરકાર છટકી ન શકે, તેથી સરકાર ખાતાધારકોની મદદ માટે કંઈક કરે.